સમુદ્રી તટથી છસો પંચોતેર કિલોમીટર ઊંચાઇએ આવેલું આ દાહોદનું રતનમહાલ રીછ અભયારણ્ય પુરાતન સ્થળ છે અહીં આવેલી અરવલ્લીની પર્વતમાળાઓ લીલીછમ ચાદરોથી આચ્છાદિત બની છે જેનો લ્હાવો લેવા ગુજરાત સહિત દેશભરના લોકોની હોડ લાગી છે જેમાં રતનમહાલનો ધોધ જંગલી પ્રાણીઓ અને પશુઓને તેમજ અવનવી વનસ્પતિઓ જોવી એક લ્હાવો છે

આ ઉપરાંત રતન મહાલમાં અવિરત વહેતો ધોધ જોવો એ પ્રવાસીઓ માટે લહવા સમાન બની રહે છે અભયારણ જંગલ વિસ્તારમાં છે જેથી અહીં ચાલીસ પ્રકારના વૃક્ષ બસો પ્રકારના નાના છોડવાઓ અને સત્યાસી થી પણ વધુ પ્રકારના અનેક વેલાઓ જોવા મળે છે સૌંદર્યનો જે ખજાનો અહીંયા છે બીજે ક્યાંય નથી જે જગ્યાએ આપણે લાઇટ જ ના હોય એ જગ્યાએ રહેવાનું હોય તો કેવી મજા આવે એ આનંદ લૂંટવા માટે અમે છીએ અહીંયા આવેલા છે દોઢસો કિલોમીટર દૂર થાય છે અહીંયા વડોદરાથી અહીંયા જે ધોધ છે પાણીનો પુષ્કળ મજાઓ ધોધ છે કુદરતી જળનો છે જે પાણીનો અવિરતપણે વ્યાજ કરે છે એ જોવાની પણ પુષ્કળ મજા આવે છે સ્લોથબિયર સેન્ચ્યુરી કે નામ સે પ્રખ્યાત હે રતનમહલ કા એક અર્થ એ ભી હોતા હે કે રત્નો કા મહેલ રત્ન મતલબ યહા પર પાઈ જાનને વાલી દુર્લભ વનસ્પતિયા જેસે કે સફેદ મુસલી ઓર એસી કઈ વનસ્પતિયા હે યહા પર કે જો સામાન્ય રૂપ સે આપ દેખને કો નહીં મિલતી હે અભયારણ્યમાં જંગલ વિસ્તાર હોવાથી સાગ ટીમરૂ ચારોલી ધાવડો પારિજાત અને ખાખરાના વૃક્ષો પણ અભયારણ્યનો ભાગ બન્યા છે જેનો લાભ લેવા પ્રવાસીઓ વારંવાર અભયારણ્યની મુલાકાત લેવા ખેંચાતા હોય છે અનુરાધા સિસોદિયા વીટીવી દાહોદ